ગુડ મોર્નિંગ મિત્રો, હવે આપણે આજે વાત કરવાની છે મિત્રો એવા પોઈન્ટની જે હાલ આપણા ગુજરાત બોર્ડના કોર્સમાં નથી, જે 30% કોર્સ ઘટાડ્યો છે એમાં. બરાબર, પણ એક પોઈન્ટ છે જે હાઇડ્રોજન બંધ કે આપણે બધા બહુ એનાથી પરિચિત છીએ. બરાબર, અને થિયોરિટિકલ વિષય છે. આપણે હાઇડ્રોજન બંધ વિશે જે આપણે આગળનું જે બધું જૂનું જાણીએ છીએ એ જ ફરીવાર તમને થિયરી આપી છે. બરાબર, તો આજે આપણે વાત કરવાની છે હાઇડ્રોજન બંધની. જો વિભાગ 5.1માં જણાવ્યા પ્રમાણે આ દ્વિધ્રુવ દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાની ખાસ બાબત છે. આપણે એકમ 4માં આના વિશે અભ્યાસ કર્યો છે અને ઊંચા ધ્રુવીય બંધ જેવા કે NH બંધ, OH બંધ, HF બંધ હાજર હોય તેવા અણુઓ જોવા મળે છે. મતલબ કેવા કે જેના ઉપર, હવે જો આપણે હવે જાણીએ છીએ મિત્રો, કારણ કે આપણે ચેપ્ટર 3 પણ ભણી ગયા છીએ, તો એમાં શું હોય કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એનથી ઓછી, ઓક્સિજનની એનથી ઓછી, નાઇટ્રોજનની એકદમ ઓછી, હાઇડ્રોજનની. તો NH બંધ હોય તો આ ધ્રુવીય બંધ હોય, નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય. OH બંધ હોય તો એમાં પણ મિત્રો એમ હોય, OH ઉપર આંશિક ઋણ વીજભાર હોય, H ઉપર આંશિક ધન વીજભાર હોય. HF માં પણ એવું હોય, ફ્લોરિન ઉપર ઋણ વીજભાર હોય, જ્યારે હાઇડ્રોજન ઉપર ધન વીજભાર હોય. હવે જો બંધ હાજર હોય તેવા અણુઓમાં જોવા મળે છે. હાઇડ્રોજન બંધ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન પૂરતું મર્યાદિત ગણવામાં આવે છે. છતાં ક્લોરિન જેવી સ્પીસીઝ પણ હાઇડ્રોજન બંધમાં શું લે છે મિત્રો, ભાગ લે. આની અંદર ખાસ શું યાદ રાખવાનું, હાઇડ્રોજન બંધની ઊર્જા એક MCQ સ્વરૂપે ટૂંકો પ્રશ્ન ખાસ આમાં યાદ રાખવાનો, બાકી થિયરીમાં કાંઈ એવું કાંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં. એટલે શું, તો કે ભાઈ એની બંધ ઊર્જા કોની, હાઇડ્રોજન બંધની બંધ ઊર્જા કેટલી હોય મિત્રો, તો કે 10 થી લઈ અને 100 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલી હોય. હવે કયા બે અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ બનેલો હોય એના ઉપર આધાર રાખે. બરોબર, કે ભાઈ 10 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે, 50 કે 100, પણ ઓછામાં ઓછી 10 થી લઈ અને વધુમાં વધુ 50 કિલો જૂલ જેટલું, કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલી એની બંધન ઉર્જા હોય. આ ઉર્જાનું સાર્થક પ્રમાણ છે, માટે હાઇડ્રોજન બંધ ઘણા સંયોજનોની રચના અને ગુણધર્મો નક્કી કરવામાં શક્તિશાળી બળ. ઉદાહરણ તરીકે લઈએ તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ હાઇડ્રોજન બંધની પ્રબળતા, વિદ્યુત ઋણમય પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજા અણુના હાઇડ્રોજન પરમાણુ વચ્ચે કુલંબિક બળો પરથી નક્કી કરવામાં આવે છે. આ નીચેની આકૃતિમાં આપણને જો મિત્રો HF છે ને, HF અણુની અંદર હાઇડ્રોજન બંધ દર્શાવેલો છે. હવે જો હાઇડ્રોજન અને ફ્લોરિન, હવે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એની સાથે જોડાયેલો પણ છે હાઇડ્રોજન, તો એની વિદ્યુત ઋણતા એકદમ ઓછી, તો ફ્લોરિન શું કરશે, આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી રાખશે, પોતાના તરફ મિત્રો ખેંચી રાખશે. બરોબર, એટલે ફ્લોરિન ઉપર કેવો વીજભાર આવશે, આંશિક ઋણ વીજભાર આવશે, જ્યારે હાઇડ્રોજન ઉપર કેવો વીજભાર આવશે, આંશિક ધન વીજભાર. આવું HF ના બીજા અણુની અંદર પણ થાય. બરોબર, કે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન. હવે એકબીજા અણુઓ વચ્ચે, હવે આ ફ્લોરિન ઉપર આંશિક ઋણ, આના હાઇડ્રોજન ઉપર, એટલે આ બંને વચ્ચે શું હોય, એક પ્રકારનું બળ લાગે. આ બળ એટલે બીજું કંઈ નહીં, આ કયું બળ, હાઇડ્રોજન બળ. તમારી ટેક્સ્ટ બુક માં એથી એમ એરો મારી અને ઉપર લખી નાખજો H બોન્ડ, અથવા તો લખી નાખજો હાઇડ્રોજન. અત્યાર સુધી ચર્ચા કરેલા બધા જ આંતરાણ્વીય બળો આકર્ષણ બળો છે. અણુઓમાં એકબીજા ઉપર આકર્ષણ બળો ક્રિયાશીલ થાય છે, એટલે મતલબ એકબીજા સાથે આકર્ષણ બળો લાગે. જ્યારે બે અણુઓને એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન વાદળ અને બે અણુઓ વચ્ચેના આકર્ષણ બળો અસરકારક થવા માંડે છે. અણુઓને અલગ કરતા અંતરમાં જો ઘટાડો થાય તો આકર્ષણ બળોની માત્રા વધુ ઝડપી બને છે, ઝડપી વધે છે, અને આ જ કારણને લીધે પ્રવાહી અને ઘનને દબાવવા મુશ્કેલ છે. આ અવસ્થામાં અણુઓ એકબીજાની નજીક સંપર્કમાં હોય છે, આથી તેઓ વધારે સંકોચનનો અવરોધ કરે છે અને તેને પરિણામે આકર્ષણ, સોરી, તેને પરિણામે અપાકર્ષણ પારસ્પરિક ક્રિયામાં શું થાય મિત્રો, વધારો થાય. આ છે બીજો પોઈન્ટ 5.2, ઉષ્મીય ઉર્જા. આ પણ આપણા કોર્સમાં છે નહીં.
ઉષ્માની હેરફેર કઈ રીતે થાય? આપણે બધા જાણીએ છીએ ટેમ્પરેચરના સમપ્રમાણમાં હોય. એટલે જો કોઈ પણ પદાર્થની ઉષ્મીય ઉર્જા એના પરમાણુઓ કે અણુઓની ગતિમાંથી ઉદ્ભવે છે અને તે પદાર્થના તાપમાનના સમપ્રમાણમાં હોય. જેમ તાપમાન વધે એમ પરમાણુઓની ગતિ વધે, જેમ તાપમાન ઘટે એમ પરમાણુઓની ગતિ ઘટે. તે દ્રવ્યના કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપન છે અને તેથી તે કણોની હેરફેર માટે જવાબદાર છે. કણોની આ હેરફેરને થર્મલ ગતિ કહેવામાં આવે છે. હવે છે મિત્રો મુદ્દો 5.3, આંતર આણ્વીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયા. હવે આ કહી તો કે ભાઈ ઉષ્મીય પારસ્પરિક ક્રિયા એટલે ઘન હોય, તમે તાપમાન વધારો તો પ્રવાહીમાં રૂપાંતર થાય, વધારે તાપમાન વધારો તો વાયુમાં રૂપાંતર થાય, એની નોર્મલ વાત કરેલી. શું આપણે શીખી ગયા કે આંતર આણ્વીય બળો અણુને ભેગા રાખવાનો પ્રયત્ન કરે. આપણે ખબર મિત્રો ત્રણ બળો ભણેલા, ક્યાં કયા? તો કે ભાઈ લંડન બળ, અથવા તો વિસર્જન બળ, અથવા તો અધ્રુવીય અધ્રુવીય આંતર આણ્વીય આકર્ષણ બળ. પછી બીજું કયું બળ? કે પછી બીજું દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ, અને ત્રીજું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. બરોબર? તો આ બધામાં શું તો કે આ બે અણુઓ એકબીજાની શું આવતા? નજીક આવતા. એટલે શું કે એકબીજાને ભેગા રાખવાનો પ્રયત્ન. પરંતુ ઉષ્મીય ઉર્જાઓને અલગ રાખવાની વૃત્તિ દર્શાવે છે કે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ. હવે દ્રવ્યની કેટલી અવસ્થાઓ મિત્રો? ત્રણ. એ કઈ? એ આપણને ખબર છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો કે આંતર આણ્વીય બળો અને અણુઓની ઉષ્મીય ઉર્જા વચ્ચેનું સંતુલનનું પરિણામ છે. જ્યારે આણ્વીય પારસ્પરિક ક્રિયા નબળી હોય ત્યારે જો ઉષ્મીય ઉર્જા ઘટાડો તાપમાનમાં ઘટાડો કરીને કરવામાં ન આવે તો અણુઓ એકબીજા સાથે વળગી રહીને પ્રવાહી કે ઘન બનતા નથી. વાયુઓનું માત્ર સંકોચન કરવાથી અણુઓ એકબીજાની વધુ નજીક આવે છે તો પણ, અને આંતર આણ્વીય બળો મહત્તમ બને છે, છતાં પણ પ્રવાહીકરણ થઈ શકતું નથી. જો અણુઓના તાપમાનમાં ઘટાડો કરીને ઉષ્મીય ઉર્જામાં ઘટાડો કરવામાં આવે તો વાયુઓનું સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે છે. ઉષ્મીય ઉર્જાનો આગળ પડતો પ્રભાવ આ ત્રણેય અવસ્થાઓમાં આણ્વીય પારસ્પરિક ક્રિયા ઉર્જાને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. હવે પારસ્પરિક ક્રિયાનો પ્રભાવ, તો કે વાયુઓમાં પારસ્પરિક ક્રિયાઓ કેવી હોય? એકદમ ઓછી હોય. એટલે વાયુઓના અણુઓ કેવા હોય મિત્રો? એકદમ આમ એના એક અણુઓ વચ્ચે જુદા જુદા હોય, છૂટા છૂટા હોય. બરોબર? પછી પ્રવાહીમાં શું થાય? તો કે પ્રવાહીમાં જે પારસ્પરિક ક્રિયાનો પ્રભાવ વધે, મતલબ આકર્ષણ બળ વધે, એટલે આ અણુઓ છે એ શું આવે? એકબીજાની નજીક આવે. એકબીજાની નજીક આવે એટલે એ પ્રવાહી હવે વાયુમાંથી શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. બરોબર? આપણે મિત્રો ગેસનો સિલિન્ડર હોય, બરોબર, એલપીજી આપણે બધાને આવે જ છે. બરોબર? હવે તો સાહેબ અમારે તો પાઇપલાઇન છે, આવા અપવાદ વાળા હોય, જીઆઈડીસી માં હોય તો એને પાઇપલાઇન આવે. બાકી મોટા ભાગે અત્યારે કેવું કે ગેસનો બાટલો એમાં જો હાઈ પ્રેશર ઉપર ભરવામાં આવે ને તો પછી ભરેલો ગેસનો બાટલો તમે હલાવશો ને તમને એવું લાગે કે એની અંદર કંઈક લિક્વિડ ભરેલું છે, પણ હકીકતે તો શું હોય? એ બ્યુટેન ગેસ જ હોય. પણ એ ગેસને વધારે દબાણે ભરે ને મિત્રો એટલે અણુઓ શું થાય? એકબીજાની નજીક આવે. એકબીજાની નજીક આવે મિત્રો એટલે વાયુમાંથી શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. બરોબર? અને પછી શેમાં રૂપાંતર થાય? ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ. એમાં ઘનમાં સૌથી વધારે એનથી, અરે સૌથી ઓછો એનથી વધારે પ્રવાહીમાં, એનથી વધારે વાયુમાં. દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ અસ્તિત્વ માટેનું કારણ આપણે શીખી ગયા છીએ. હવે આપણે વાયુમય અને પ્રવાહી અવસ્થાઓ વિશે શીખીશું અને ત્રણેય અવસ્થામાં દ્રવ્યની વર્તણૂકને નિયંત્રિત કરતા નિયમો વિશે પણ આપણે અભ્યાસ કરીશું. આપણે ઘન અવસ્થા વિશે ધોરણ 12માં શીખીશું. મેં તમને કીધું ને ભાઈ, આપણે અત્યારે હાલ કોની વાત કરવાની છે? વધારે વાયુ અવસ્થાની વાત કરવાની છે. પ્રવાહીની પણ થોડીક છેલ્લે બે ત્રણ ટોપિક પ્રવાહી અવસ્થાના છે. જે ઘન અવસ્થા છે એ આખું ચેપ્ટર, તો એ આખું ચેપ્ટર આપણે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરીશું. બરોબર? જો આ દ્રવ્યની સૌથી સરળ અવસ્થા છે. આપણે જીવન પર્યત હવાના મહાસાગરમાં ડૂબેલા રહીએ છીએ. એ હવા વાયુઓનું શું છે મિત્રો? મિશ્રણ છે. આપણે વાતાવરણના સૌથી નીચા સ્તરમાં આપણી
જિંદગી વિતાવીએ છીએ. વાતાવરણનું સૌથી નીચું સ્તર એટલે પૃથ્વીની સપાટી, તો આપણે બધા ક્યાં રહીએ છીએ? પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ. વાતાવરણ જેને ટ્રોપોસ્ફિયર કહે છે તે પૃથ્વીની સપાટી સાથે ગુરુત્વાકર્ષણ બળથી વીંટળાયેલું છે. આપણે ખબર છે કે પૃથ્વીની તરફ આ બધા વાયુઓ જે છે, બરોબર, એ બધા કેમ પૃથ્વીની નજીક જ રહી? ભાઈ શું બહાર, પૃથ્વીની બહાર જતા રહી શૂન્ય અવકાશમાં, તો ત્યાં તો એકદમ શૂન્ય અવકાશ જ છે. પણ આપણું જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, એ ગુરુત્વાકર્ષણ બળ શું કરે છે? આ વાયુઓને પોતાના તરફ જકડી રાખે છે, ખેંચી રાખે છે, બરોબર. એટલે પૃથ્વીની સપાટી સાથે ગુરુત્વાકર્ષણ બળથી વીંટળાયેલા છે. વાતાવરણનું આ પાતળું સ્તર આપણી જિંદગી માટે અત્યંત આવશ્યક છે, બરોબર. અત્યાવશ્યક એટલે અત્યંત આવશ્યક છે. તે આપણા માટે નુકસાનકારક વિકિરણો સામે ઢાલ તરીકે વર્તે છે અને તે ડાય ઓક્સિજન, ડાય નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પ વગેરે ધરાવે. આપણને ખબર છે વાતાવરણની અંદર કોણ હોય? નાઇટ્રોજન વાયુ હોય 78%, 21% ઓક્સિજન વાયુ હોય, 0.003% કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, અંદર પાણીનો ભેજ હોય. હવે તો આપણા ભાઈ કાળા માથાના માનવીએ આપણે ઘણી બધી પ્રદૂષિત હવાઓ પણ બીજા અંદર ઘણા બધા CFC, ક્લોરોફ્લોરોકાર્બન ને આવી બધી હવાઓને જે કંપનીઓના ગેસને છોડવા માંડ્યા છીએ, બરોબર. એટલે જે કુદરતની દેન હતી એમાં આપણે હવે શું કરીએ છીએ? વિક્ષોપ પેદા કરીએ છીએ. આપણે હવે તાપમાન અને દબાણની સામાન્ય સ્થિતિમાં વાયુમય અવસ્થા ધરાવતા હોય તેવા પદાર્થોની વર્તણૂક આપણે જોવાની છે, બરોબર. હવે મિત્રો, વાયુઓ કોણ કોણ? આખા આવર્ત કોષ્ટકની અંદર વાયુઓ કેટલા? તો કે પહેલી વસ્તુ યાદ રાખવાની, 18મો આખો સમૂહ આપણે કેવો એને નિષ્ક્રિય વાયુઓનો સમૂહ કહીએ, અથવા તો એને બીજો કયો નામથી ઓળખવામાં આવીએ? ઉમદા વાયુઓનો સમૂહ. એટલે એનો મતલબ શું થાય છે? ભાઈ આ વાયુ સ્વરૂપે હોય. તેના સ્વરૂપે હોય મિત્રો? વાયુ સ્વરૂપે હોય, બરોબર. તો વાયુ સ્વરૂપે હોય એવા તત્વો કેટલા? તો ભાઈ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એટલે 18મો સમૂહ આખો, પ્લસ ફ્લોરિન વાયુ, ક્લોરિન વાયુ, ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ ને હાઇડ્રોજન વાયુ. તો ટોટલ કેટલા વાયુ થયા? તો કે 11 તત્વો થયા. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને છેલ્લો આ હાઇડ્રોજન. કે કેટલા વાયુઓ છે? એટલા પહેલા તો કોણ? તો કે ભાઈ પહેલા સમૂહમાં એક હાઇડ્રોજન વાયુ છે, પછી બીજો, ત્રીજો, એમ 14 સમૂહ સુધી એક વાયુ નથી. પછી 15મા સમૂહમાં નાઇટ્રોજન વાયુ, 16મા સમૂહમાં ઓક્સિજન વાયુ, 17મા સમૂહમાં બે વાયુઓ, ફ્લોરિન અને ક્લોરિન, જ્યારે 18મા સમૂહ આખો વાયુઓનો સમૂહ છે. એટલે જો આકૃતિ 5.4, 11 તત્વો જે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, બરોબર. હવે થોડીક વાત કરવાની છે વાયુઓ વિશે. જુઓ મિત્રો, ધ્યાન કેન્દ્રિત કરીએ કે આવર્ત કોષ્ટક પર નજર કરશો તો જણાશે કે માત્ર 11 તત્વો જ સામાન્ય પરિસ્થિતિમાં વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે સામાન્ય પરિસ્થિતિ કે એટલે કઈ? કે ભાઈ એક વાતાવરણ દબાણ, 298 કેલ્વિન તાપમાન, તો આ બધી કેવી પરિસ્થિતિ થઈ? સામાન્ય પરિસ્થિતિ, જે નોર્મલ આપણે પૃથ્વી ઉપર જે પરિસ્થિતિ જોવા મળે છે એ પરિસ્થિતિની વાત છે. હવે વાયુમય અવસ્થા નીચેના ગુણધર્મોને લીધે લાક્ષણિક છે. હવે આ ગુણધર્મો બધા ઓલરેડી આપણે 5મા, 7મા, 8મા, 10મા ધોરણની અંદર ભણીને આવીએ છીએ, એટલે ફરીવાર એ નિયમોની વાત કરવાની છે. પહેલા તો શું કે વાયુઓ ખૂબ સંકોચનીય હોય, બરોબર છે. આપણે એને હાઈ પ્રેશર ઉપર સ્ટોરેજ કરી શકીએ, બરોબર. 5 લિટર વાયુ હોય તો 5 લિટર વાયુને 1 લિટર કદના પાત્રની અંદર ભરી શકીએ, બરોબર. એમ, કારણ કે એનું દબાણ વધારીને, દબાણ વધારે એટલે વાયુ શું થાય મિત્રો? સંકોચન પામે, બરોબર. પછી બીજું, વાયુઓ બધી જ દિશાઓમાં સરખું દબાણ ધરાવે, એ પણ બરોબર છે. દાખલા તરીકે ધારો કે મિત્રો આપણે ક્લાસરૂમ છે, બરોબર, તો ક્લાસરૂમની અંદર જે વાયુ ભરેલો છે તો એ આખા ક્લાસરૂમની અંદર વાયુ સરખા દબાણે જશે. એવો નહીં કે ભાઈ સામેના બાજુના ખૂણામાં વાયુ હાઈ પ્રેશર ઉપર ભરેલો છે, પાછળના ખૂણામાં વાયુ એકદમ ઓછા દબાણે રહેલો છે, એવું હતું નથી. વાયુઓ બધી જ દિશામાં કેવું દબાણ ધરાવે મિત્રો? સરખું દબાણ ધરાવે છે. એમ નહીં કે ભાઈ એક જ ક્લાસરૂમ હોય તો એમાં અમુક જગ્યાએ વધારે દબાણ ઉપર હોય વાયુ,
અમુક જગ્યાએ ઓછા દબાણ ઉપર હોય એવું હોતું નથી. પછી બીજું, વાયુઓને ઘન અને પ્રવાહી કરતા ઘણી ઓછી ઘનતા હોય છે. બરોબર, હવે ઘનતા પણ એની કેવી હોય મિત્રો? ઓછી હોય. એટલે મિત્રો ત્રીજો ગુણધર્મ શું હતો? તો કે વાયુઓને ઘન અને પ્રવાહી કરતા ઘણી ઓછી ઘનતા હોય. બરોબર, ઘન પદાર્થોની ઘનતા સૌથી વધારે હોય, એનથી ઘનતા ઓછી કોની? પાણીની. એનથી ઘનતા એકદમ ઓછી કોની? વાયુઓની. તો વાયુઓની ઘનતા એકદમ ઓછી હોય. વાયુના કદ અને આકાર નિશ્ચિત હોતા નથી, તેઓને ભરવામાં આવતા પાત્રના કદ પ્રમાણે આકાર ધારણ કરે. બરોબર છે, વાયુનો કોઈ ચોક્કસ આકાર ના હોય, એને બોટલમાં ભરો તો બોટલ જેવો આકાર થઈ જાય. બરોબર, વાયુ અને પ્રવાહી બંનેમાં આવું થાય. બરોબર, પછી એને કોઈ ડ્રમ જેવો આકારમાં ભરો તો એ ડ્રમ જેવો આકાર થઈ જાય, બોક્સમાં ભરો તો બોક્સ જેવો આકાર થઈ જાય. બરોબર, વાયુઓ એકબીજામાં કોઈ પણ જાતની યાંત્રિક મદદ વગર એક સરખી રીતે અને બધા જ પ્રમાણમાં સંપૂર્ણપણે મિશ્ર થાય. બરોબર, એનો મતલબ શું થાય મિત્રો? કે વાયુઓ છે એ એકબીજા સાથે શું થઈ શકે મિત્રો? મિશ્રિત, અને કેવા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણો ક્લાસરૂમ છે, ક્લાસરૂમની અંદર મિત્રો ટોટલ તમે બેન્ચ ઉપર બેઠા હોય તો તમે ઇમેજિનેશન કરો આપણા ક્લાસની. બરોબર, તો સામે તમને ચાર ખૂણાઓ દેખાય. બરોબર, તો ચારે ખૂણા ઉપર ધારો કે એક એક બોટલ મૂકેલી છે. બરોબર, એક બાજુ નાઇટ્રોજન વાયુની બોટલ મૂકેલી છે, એક બાજુ ઓક્સિજન વાયુની, એક બાજુ કાર્બન ડાયોક્સાઇડ વાયુની, અને એક બાજુ માનો કે થર્ડ વાયુ કે ભાઈ હિલિયમ વાયુની બોટલ મૂકેલી છે. હવે શું થાય કે ક્લાસરૂમ આખો ફરતી કરતી બંધ છે. હવે જેવી તમે બોટલો ખોલી નાખો તો એ બધી બોટલોમાંથી શું બનશે? વાયુઓ બહાર નીકળશે. એટલે વાયુઓ શું હોય? ભાઈ આ ખૂણામાંથી કાર્બન ડાયોક્સાઇડની બોટલ હતી તો એ ખૂણામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ મળશે. તો થોડાક સમય પછી જોશો ને તો એવું નહીં થાય કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુની બોટલ હતી ત્યાં નીકળો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ મળે. નહીં, પછી શું થશે કે બધા જ આખા ક્લાસરૂમની અંદર બધા જ વાયુઓનું પ્રમાણ શું થશે? સરખું થશે. પછી તમે ગમે ત્યાંથી નમૂનો લેશો તો એની અંદર વાયુઓના પ્રમાણ બધામાં કેવા મળશે મિત્રો? સરખા મળશે. એનો મતલબ શું થાય કે વાયુઓ એકબીજામાં કોઈ પણ જાતની યાંત્રિક મદદ વગર એક સરખી રીતે અને બધા જ પ્રમાણમાં સંપૂર્ણપણે મિશ્ર થાય છે. જો મિત્રો, વાયુની સરળતાનું કારણ એ હકીકત છે કે તેમના અણુઓ વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ બળો નગણ્ય હોય છે. કોની અંદર? વાયુઓની અંદર. એને પારસ્પરિક ક્રિયાઓને અવગણી શકાય, પ્રવાહી અને ઘનમાં આવું કરી શકાય નહીં. જો વાયુઓની સરળતાનું કારણ એ હકીકત છે કે તેમના અણુઓ વચ્ચેના પારસ્પરિક ક્રિયા બળો નગણ્ય હોય છે, તેમની વર્તણૂક તેમના પ્રાયોગિક અભ્યાસના પરિણામો પરથી શોધાયેલા સમાન સામાન્ય નિયમોથી નિયંત્રિત થાય છે. આ નિયમો વાયુઓના માપન કરી શકાય તેવા ગુણધર્મો સાથે સંબંધિત છે. આમાંના કેટલાક ગુણધર્મો જેવા કે દબાણ, કદ, તાપમાન અને દળ ઘણા અગત્યના છે, કારણ કે આ ચલો વચ્ચેનો સંબંધ વાયુની અવસ્થાનું વર્ણન કરે છે. આ ચલોનો એકબીજા પર આધાર વાયુના નિયમોના સૂત્રણ અથવા તો ઘડતર તરફ દોરે છે. આપણે આગળના વિભાગમાં વાયુઓના નિયમો વિશે શીખીશું. બરોબર, અહીં સુધીનો જે પોર્શન હતો મિત્રો એ આપણા બોર્ડના આ વર્ષે બોર્ડમાં નથી, જોકે વાયુનો નિયમ આજે છે એ પણ નથી, કે આપણે હવે વાયુ નિયમોનો અભ્યાસ કરીશું. તે વાયુના ભૌતિક ગુણધર્મો પર કેટલીક સદીઓના સંશોધનોનું પરિણામ એંગ્લો આયરિશ વૈજ્ઞાનિક રોબર્ટ બોઇલે 1662માં, બોલો મિત્રો આજથી લગભગ કેટલા, તો કે 350 વર્ષ પહેલા, વાયુના ગુણધર્મોના વિશ્વસનીય માપન સૌ પ્રથમ કરેલા. તેમણે જે નિયમને સૂત્રિત કર્યો તે બોઇલના નિયમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ગરમ હવાના બલૂનની મદદ વડે હવામાં ઉડવાના પ્રયત્નો પણ જેક્સ ચાર્લ્સ નામના વૈજ્ઞાનિક અને જોસેફ ગેલ્યુસેકે ને વાયુના બીજા વધારાના નિયમો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. એવોગેટ્રો અને બીજાઓના ફાળાથી વાયુઓની અવસ્થા વિશે ઘણી જ માહિતી મેળવી શકીએ છીએ. બરોબર, અહીં સુધી શું હતું મિત્રો? આપણા ગુજરાત બોર્ડની અંદર નહોતું, આ વર્ષે બાકી રાખેલું છે. મેન જે આ ચેપ્ટરની શરૂઆત થાય છે, જે હવે થાય છે, બરોબર, બોઇલનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, ચાર્લ્સનો નિયમ, હવે જો મિત્રો આ વર્ષે આપણને છે ને
આ નિયમ જે છે તો કે એ નિયમ આપણી બુકની અંદર નથી, બરાબર, આપણા બોર્ડની અંદર, બુકની અંદર છે મતલબ બોર્ડની અંદર નથી, પણ આના જે દાખલાઓ છે ને મિત્રો એ દાખલાઓ પૂછશે. એટલે તમે જે તમને જે કોર્સ ગ્રુપમાં મૂકવામાં આવ્યો છે, બરાબર, કે કેટલો કોર્સ આપણે આગળ 11માની અંદર છે, તો 11માની અંદર મોસ્ટ આઈએમપી આના દાખલા છે. પણ જો મિત્રો તમારે દાખલા શીખવા હોય તો તમારે થિયરી શીખવી પડે. જો થિયરી તમને ન આવડે તો સ્વાભાવિક છે દાખલા તમને નહીં આવડે, બરાબર. એટલે આપણે થિયરી ભલે બોર્ડની અંદર થિયરી નથી પણ આપણે આ થિયરી વ્યવસ્થિત બોર્ડ ઉપર ભણીશું. આ મિત્રો કેમ તમને સ્ક્રીનશોટ પ્રમાણે લીધું, તો કે આ થિયરીમાં જે વસ્તુ ભણાય નોર્મલ આપણે બધા વાયુના ગુણધર્મો, આ સંકોચનીય હોય, બધી દિશામાં કદ સરખું હોય, ઘન પ્રવાહીની ઘનતા ઓછી હોય, આ બધું આપણે પહેલેથી જાણીએ છીએ. એટલે આપણે સ્ક્રીન રેકોર્ડ પ્રમાણે વિડીયો બનાવેલો છે, બરાબર. આના પછીનો વિડીયો હવે તમારે પાછો શેનો સ્ટાર્ટ થશે, બોર્ડ ઉપર સ્ટાર્ટ થશે મિત્રો. તો આજે અહીં સુધી, નેક્સ્ટ પાર્ટમાં આપણે પાછા આગળ વધીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.